અમદાવાદમાં વધુ એક આરોપીને શહેર ક્રાઇમ બ્રાન્ચે 2,32,400 રૂપિયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો. મોહમ્મદ અલ્તાફ નામનો વ્યક્તિ જે અમદાવાદમાં પટવા શેરીમાં રહેતો હતો અને લાલ દરવાજા તેમજ કારંજ વિસ્તારની ગલીઓમાં આ આરોપી ખુલ્લે આમ એમડી ડ્રગ્સનું વેચાણ કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે લાલ દરવાજા વિસ્તારમાં બુટ ચંપલનો પથારાનો ધંધો કરતો હતો, પરંતુ આ ધંધો 6 મહિનાથી બંધ કરી એમડી ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો હતો, જેમાં તેણે ઘણા રૂપિયા મળતા હતા. આ આરોપી તૌસીફ શેખ નામના વ્યક્તિ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો ખરીદતો અને બાદમાં વધુ નફા સાથે તેને વેચતો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ આરોપી સાથે બીજા કેટલા લોકો સંકળાયેલા છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. ઇલેશ પટેલ સાથે મહેશ વાધવાની, એબી પ્લસ ન્યૂઝ, અમદાવાદ. નશીલા પદાર્થોનું વેચાણ કરતા તથા હેરાફેરી કરતા ઇસમોને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પ્રયત્નશીલ હતી. તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિવી દેસાઈ સાહેબ તથા તેમની ટીમને ચોક્કસ બાતમી હકીકત મળે, જે આધારે કારંજ સ્પેક્ટ્રમ કોમ્પ્લેક્સ સામે રોડ ઉપરથી મોહમ્મદ અલ્તાફ સન ઓફ ઇકબાલભાઈ શેખ નાઓને 23.240 ગ્રામ જેટલા મેફેર ડ્રોનના જથ્થા સાથે પકડી પાડેલ, જેની કિંમત 2,32,000 જેટલી ગણી શકાય. જે અલ્તાફની પૂછપરછ દરમિયાન જે પોતે પાલિકા બજાર પાસે પથારો કરી ચપ્પલનો વેપાર ધંધો કરતો હતો, પરંતુ છેલ્લા 6 માસથી પોતાનો ધંધો રોજગાર બંધ થઈ જતાં તેણે 3 માસથી દરિયાપુર ખાતેના તૌસીફ પાસેથી આ જથ્થો ખરીદતો અને પોતાના ગ્રાહકોને છૂટકમાં આશ્રમ રોડ તેમજ કારંજ ખાતે ગલીઓમાં બોલાવી તે વેચાણ કરતો હતો. આ અંગે ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધી આગળની તપાસ તજવીજ શરૂ કરવામાં આવેલ છે. આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાતનું, એટલે એબી પ્લસ ન્યૂઝ.